વાત એ 4.2 એનો દાખલા નંબર 3 કે આપેલું છે બે સંખ્યા શોધો કે જેમનો સરવાળો 27 અને ગુણાકાર 182 હોય. આપણી આગળ સંખ્યા નથી એટલે ધારવી જોશે. તો ધારો કે એક સંખ્યા એક્સ, હવે બીજી સંખ્યા શોધવી હોય તો બીજી સંખ્યા બરાબર સરવાળામાં જે સરવાળો આપેલો એમાંથી પહેલી સંખ્યા બાદ કરી નાખવાની એટલે બીજી મળી જાય. સરવાળો આપેલો હોય 27, એમાંથી કરવાના એક્સ બાદ. આ બેનો ગુણાકાર 182 છે કે ગુણાકાર 182 આપેલો છે. તો આ બેનો ગુણાકાર ને બરાબર 182 કે રકમ માપે ઓલરેડી આપેલો, તો એક્સ કાઉન્સમાં 27 ઓછા એક્સ બરાબર 182 કે આવી રીતના થાય. આ બેનો ગુણાકાર ને બરાબર 182 દર્શાવવાનું છે આપણે ઓલરેડી. હવે અહીંયા કાઉન્સ છે એટલે ગુણાકારનો સંબંધ 27 × x એટલે 27x ઓછા x × x એટલે x² અહીંયા માઇનસ છે તો અહીંયા માઇનસ બરાબર 182 એમને. હવે આપણે આ સ્ટેપ ગોઠવી તો પહેલાં વર્ગવાળું પદ આવે તો ઓછા x² કે અહીંયા માઇનસ તો અહીંયા માઇનસ x² વત્તા 27x 182 પ્લસ છે આલીપુર આવે તો માઇનસ કે 182 જમણી બાજુ પ્લસ છે ડાબી બાજુ આવે તો માઇનસ. હવે આગળ નિશાની માઇનસ એટલે એ શક્ય નથી તો નિશાની બદલતા માઇનસ હોય પ્લસ કરવાનું અને પ્લસ હોય કરી નાખવાનું માઇનસ કે આ માઇનસ છે તો કરી નાખવાનું પ્લસ એટલે x² 27x પ્લસ છે તો કરવાના માઇનસ 27x 182 માઇનસ છે કરી નાખવાના પ્લસ. હવે કોમન કાઢવાની રીત, અહીંયા આગળની સંખ્યામાં કાંઈ નથી, એક કહી શકો, એક હોય તો ડાયરેક્ટ કોમન કાઢવાની રીત થાય. 182 એકુ 182 એના ભાગ પાડીને 27 લેવાના છે. તો 182 કોના પાડામાં કે કોનો કોનો બે સંખ્યાનો ગુણાકાર થાય એ ખબર પડવી જોઈએ. 27 એટલે 14 વત્તા 13 કે 14 × 13 કરીએ એટલે 182 થાય. 14 × 42 બગડો વધા 4, 14 × 14 = 18 એટલે 182 થઈ ગયા. અહીંયા માઇનસ છે એટલે અહીંયા બે જગ્યાએ રાખશી માઇનસ. એક માઇનસ રાખી એક પ્લસ રાખી તો બાદબાકી થઈ જાય, બે પ્લસ રાખી તો સરવાળો થાય પણ ઓછા લેવાના એ આવે નહીં એટલે બે રાખવાના માઇનસ ડાયરેક્ટ કરી નાખવાનું. 1 - 4 ને 1 - 14 ને 1 - 13 અને 1 - 13 બરાબર 0. અહીંયા 14 માઇનસ છે ઓલી ખોર જાય તો પ્લસ, 0 આને હરખાવી દે. 1 - 14 બરાબર 0, 1 - 13 બરાબર 0. 14 માઇનસ ઓલી ખોર જાય તો પ્લસ, એક્સ બરાબર 14. એક સંખ્યા આપણે મળી ગઈ 14 અને બીજી સંખ્યા 13 માઇનસ ઓલી ખોર જાય તો પ્લસ કે એક્સ બરાબર 13 અને 14 બે સંખ્યાઓ મળી ગઈ.